મિત્રો નમસ્કાર વંદે માતમ ઓસ્ટ્રિયો મલેશિયા એટલે કે પગ ધીરે 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 એટલા બધા પોલા થઈ જાય છે હાડકા પગ ત્રાસા થઈ જાય છે પછી ઓસ્ટ્રિયો પોરોસીસ હાડકાની ઘનતા ઘટે છે હાડકા પોલાર તરફ જાય છે નબળા પડી જાય છે થોડું ઊંચાઈથી પડો તો બી હાડકા તૂટી જાય છે ઘણા એને રિકેટ્સ પણ કહે છે હવે આ બધા સમસ્યાથી તમને બચવું હોય તો એક સિમ્પલ પ્રયોગ બતાવું છું અને ચાલુ કરી દેજો માં જરા બી અઘરું નથી ને આ ઋતુ પણ એની છે કારણ કે મિત્રો હાડકા એવા હોય છે કેટલાક લોકોને વિટામિન ડી ઓછું હોય તો કેલ્શિયમનું અવચૂષણ થતું નથી માટે સૂર્યમાં બેસવાનું રાખજો સૂર્યના તાપમાં બેસવાનું રાખજો ખાસ કરીને સવારના તાપમાં બેસવાનું રોજ રાખજો તમે તો આ બધા પ્રોબ્લેમથી બચી શકાશે તમને આ બધા પ્રોબ્લેમથી બચવા માટે જે ઉપાય બતાવું છું એ તો થોડીક પળમાં બતાવી દઉં છું પરંતુ પૂરક ઉપચારમાં મેં અગાઉ કીધેલું છે કે તમે જો સો ગ્રામ તલ લો તો પચાસ ગ્રામ જીરું અંદર ઉમેરીને તમારી આસપાસ બે ચાર ડબ્બીઓ મૂકી રાખો રસોડામાં તમારા ટેબલ પર તમારી ઓફિસમાં આખા દિવસમાં ચારથી પાંચ ચમચી ચાવી ચાવીને ખાઈ જવાનું ખાસ કરીને જમ્યા પછી બે ચમચી તો ખાસ ખાવાની નાય ટાઈમ મળે તો જ્યારે બી યાદ આવે ત્યારે શેક્યા વગરના સફેદ તલ લેવાના છે યાદ રાખજો તો સફેદ તલ અને જીરું સો ગ્રામ તલ અને પચાસ ગ્રામ જીરાનો રેશિયો રાખવાનો છે એટલું કરજો તો તમારે કેલ્શિયમનું અવચોષણ પુષ્કળ પ્રમાણમાં થશે કારણ કે તલમાં કેલ્શિયમ બહુ હોય છે અને બીજો મિત્રો આજે પ્રયોગ જેના માટે હું તમને કહી રહ્યો છું ઓસ્ટ મલેશિયા અને ઓસ્ટિયોપોરોસિસ એમાં ધ્યાન રાખજો કે શલગમ જે આવે છે બીટની માફક જ આવે છે સફેદ રંગના ગોળ આવે છે બીટ જેવા જ એ શલગમના પત્તાની અંદર તમને અક્ષીર ઇલાજ તરીકે કામ લાગશે મિત્રો બંને સમયના ભોજનમાં શલગમના પત્તા બે કપ એનો રસ લેવાનો અને અડધો કપ થી એક કપ જેટલું પાણી રેડવાનું એટલે સમજો તમે એકવાર પણ ભોજનના અડધો કલાક પહેલાં અથવા સવારે નરણા કોઠે એના રસનો ઉપયોગ કરશો અને વિટામિન ડી જો બેલેન્સમાં રાખશો વિટામિન બી ટ્વેલ્વ પણ બેલેન્સમાં રાખશો કારણ કે બી ટ્વેલ્વ કોઈ પણ ઔષધને નેવું ઘણું કામ કરતું કરે છે અને બી ટ્વેલ્વ ઓછું હોય તો કોઈ પણ અવચૂષણનો સવાલ હોય ત્યાં દસ ટકા જ અવચૂષણ થાય છે એવું જાણકારો કીધેલું છે એટલે મિત્રો હંમેશા શાકાહારી લોકો તો ધ્યાન રાખે દર છ મહિને આઠ મહિને બી ટ્વેલ ચેક કરાવી લેવું જોઈએ અથવા દર ત્રણ મહિને એનો જે કંઈ જે ફોર્મમાં ડોઝ લેતા હોય એ ફોર્મમાં ડોઝ લઈ લેવો જોઈએ હા વિટામિન ડી પણ ચેક કરાવી લેવી જોઈએ ડી અને ડી થ્રી અને જો આ શલગમનો પ્રયોગ કરશો શલગમના પત્તાનો પ્રયોગ કરશો તો ફુલાતુન પરિણામ મળશે શલગમ પણ પોતે અદ્ભુત રીતે કુદરતે બનાવેલું છે એનો પણ ભોજનમાં ઉપયોગ વધારી દો ખાસ કરીને એનું રાયતું ખાવું જોઈએ તમે બાફીને ખાવા જોઈએ એ બધું ધ્યાન રાખજો પરંતુ અત્રે હું જે ઉલ્લેખ કરી રહ્યો છું એ સલગમના પત્તા છે જે તમે ચિત્રમાં જોઈ રહ્યા છો એ સલગમના પત્તા તમારે બે કપ જેટલા પાણી વગરના બે કપ જેટલો એનો જ્યુસ બનાવવાનો અને બન્યા પછી એમાં અડધાથી એક કપ પાણી ઉમેરવાનું છે અને સીપસીપ કરીને પીવાનું છે આ રીતે કોગળાના ફોર્મમાં મોઢામાં થોડું ફેરવવાનું લાળ ભળવા દેવાની અને પીવાનું છે મિત્રો આ આદત પાડી દો સરગમમાં આ પત્તા તો બીજે ઘણી બધી રીતે કામ લાગે છે મિત્રો એને પત્તાને તમે વાટીને જો માથે લેપ કરશો ને તો વાળ એકદમ લીસ્સા ને સુવાળા થઈ જશે ને નવી આવક પણ થશે વાળની એટલે મિત્રો એ ઠંડો પણ હોય છે અને ખૂબ અદ્ભુત ફાયદા કરશે તો આટલો પ્રયોગ ના કરી શકાય કરી શકાય નહીં આરામથી અને ઘણીવાર તો આ બધા પત્તા ફેંકી દેવામાં આવે છે વેપારીઓ દ્વારા બીટ તો જો બોડિયા જ મળે છે પત્તા વગરના મળે છે તો માર્કેટમાં જ જઈને જો તમે એનો ઉપયોગ સ્વીકારી લેશો એ પત્તા મફતના ભાવમાં મળે છે અને કેટલો મોટો ફાયદો કરે છે વિચાર કરો મલેશિયા ઓસ્ટિયોપોરોસી સિકેટ જેવા પ્રોબ્લેમમાં આપણને બિલકુલ ખમતીદાર બનીને આપણી સુરક્ષા કરે છે તો પ્રયોગ થાય કે ના થાય થાય ને આજથી જ ચાલુ કર દો પરમાત્માનું પુણ્ય સ્મરણ કરીને શરૂ કર દો આવા બધા નાના નાના પ્રયોગ જ આપણા જીવનની રક્ષા કરશે મિત્રો આજકાલ દવાખાના તો એટલા બધા મોંઘા થઈ ગયા છે એટલા બધા મોંઘા થઈ ગયા છે કે પહેલો સવાલ જ તમારો વીમો કેટલાનો છે એવું પૂછવામાં આવે છે એટલે પછી આગળનું બધું સમજી જજો મને કંઈ બોલવાની જરૂર નથી તો મિત્રો નિશ્ચિત રૂપથી આ પ્રયોગો કરજો હું અપેક્ષા કરું છું અને તમારા સ્વાસ્થ્યની તમને શુભેચ્છા આપું છું અસ્તુ વંદે માતરમ આ વિષયનો બધો શ્રી ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા છાવું છું વંદે માતા